સરકારી તંત્ર કોઈ પણ મદદ થઈ નથી, હજુ સુધી કોઈ આવ્યું નથી. ધારાસભ્ય કોર્પોરેટર બીએમસીમાંથી પણ કોઈ જોવા નથી આવ્યું, ઇવન જીઈબીમાંથી પણ કોઈ જોવાયું નહીં. મીટર પેટીઓ ડૂબેલી હતી, કોઈ આવ્યું નહીં જોવા. એનડીઆરએફ કા ટીમ આયા, હમ બુલા રહે હૈ ઉનકો, બહોત જોર જોર સે બુલા રહે હૈ. એન્ડ હોસ્પિટલ એમરજન્સી, હોસ્પિટલ એમરજન્સી, દિસ ઇઝ અ હોસ્પિટલ એમરજન્સી ઉનકો બતા રહે હૈ. કુછ જ્યાદા દૂર ભી નહીં, યહાં સે સિર્ફ 1 કિલોમીટર 1.5 કિલોમીટર ગયે તો ગધા ચોક આતા હૈ, વહાં તક છોડને કે લિયે બોલે. એક દો 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 રૂપિયે કા દો બિસ્કટ પેકેટ મુંહ પે ફેંક કે નિકલ ગયે. યે હૈ એનડીઆરએફ. હરણી ની અંદર થી લોકલ માણસ ઉભો રહે છે બીએમસી માં, એને જ જીતાડવામાં આવશે. કોઈ કોંગ્રેસ નહીં, કોઈ ભાજપ નહીં, અપક્ષ નો માણસ હશે એને હરણી લોકલ જ હશે. એટલો એરિયા છે બરાબર, જે તમે લોકો એ બિલ્ડરો જોડે મડીને પૈસા ખાઈને આટલી બધી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે બરાબર, છે તમારી પાસે કોઈ ઓપ્શન નથી. તમારી પાસે પાણી આટલું બધું આવ્યું, તમે જોવા પણ આવવાનો ટાઈમ નથી તમારી પાસે. અહીંયા આજુબાજુના ગામડાના લોકો મદદ કરવા માટે આવ્યા છે બરાબર, છે તમે લોકો કઈ હતા? 2019 ની અંદર જ્યારે ફ્લડ આવ્યો ત્યારે 12 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારે અમારા પાર્કિંગમાં ફક્ત 1 ફૂટ પાણી આવ્યું હતું. આ વર્ષે એટલા જ વરસાદમાં અમારા પાર્કિંગમાં 4 ફૂટ પાણી આવ્યું છે. અહીંયા અમારા 1300 લોકો રહે છે, બાજુની સોસાયટીમાં જશો તો અમારા 5000થી વધારે લોકો રહે છે. શું કરશે એનડીઆરએફ? એક કોથળી નાખી જશે એમાં. ઉપરથી હેલિકોપ્ટર ગયા છે, હેલિકોપ્ટર બધું જોઈને ગયા છે કે અહીંયા પરિસ્થિતિ શું છે, પણ કોઈ મદદ અહીંયા આવી નથી. મારું નામ કલ્પેશ મહેતા, સુમેરવાડ બેંક પ્રેસિડેન્ટ. છેલ્લા 3 દિવસથી જે આ ક્રાઇસિસ ચાલી રહ્યો છે, કોઈ પણ સરકારી અધિકારી મદદમાં આવેલ નથી. આજુબાજુના ગામડાના આમલિયારા ગામના પટેલ અમને મદદ કરવા માટે આવ્યા હતા, અને જે બાળકો બીમાર હતા એ લોકોને એમના ટ્રેક્ટરમાં જીવના જોખમે બેસાડીને લઈ ગયા. ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી. તમે ટ્રેક્ટર મોકલો, અમારી પાસે કઈથી ટ્રેક્ટર હોય? બહુ ખરાબ પરિસ્થિતિ હતી, પાર્કિંગ એરિયામાં 9-9 ફૂટ સુધી પાણી હતું. સરકારી તંત્ર કોઈ પણ મદદ થઈ નથી, હજુ સુધી કોઈ આવ્યું નથી. ધારાસભ્ય કોર્પોરેટર બીએમસીમાંથી પણ કોઈ જોવા નથી આવ્યું, ઇવન જીઈબીમાંથી પણ કોઈ જોવાયું નહીં. મીટર પેટીઓ ડૂબેલી હતી, કોઈ આવ્યું નહીં જોવા. ખાલી આભાર માનીએ તો વડોદરા ગેસ નિગમનો, કે જેણે ગેસ ચાલુ રાખ્યો તો નાના છોકરાઓને ઉબાડીને આ પૂલનું પાણી પીવડાવવામાં આવ્યું. ઉબાડીને નાના છોકરાઓને પૂલનું પાણી પીવડાવ્યું. એટલે ફક્ત ને ફક્ત બીએમસીની ગેસ લાઇનને ધન્યવાદ કે એમણે ગેસ પુરવઠો બંધ ના કર્યો, બાકી બધા ચોર છે. સર, મેં ટેમ્પલી વ્યૂ મેં રહેતા હું, અભી જસ્ટ 1.5 મહિને સે આયા હુઆ હું. ઇસમેં મેરા યે ગુજરાત મેં પહેલા એક્સપિરિયન્સ હૈ, લેકિન મેં ઇતના બહુત ખુદદારી સે બોલ સકતા હું કે બીંગ એ ઉડીસા કે પર્સન કે હિસાબ સે, ઉડીસા કા સીએમ જો નવીન પટનાયક હૈ, પિછલે 25 સાલ મેં જીતને ભી ફ્લડ્સ આયે, જીતને ભી સાયક્લોન્સ આયે, ઉસકો બહુત અચ્છે તરીકે સે મેનેજમેન્ટ કિયા હૈ. એન્ડ દે આર સર્ટિફાઈડ ફોર ધ WHO એન્ડ યુનેસ્કો ને ઉનકો સર્ટિફાઈ કિયા કે આપને બહુત અચ્છે સે મેનેજ કિયા એન્ડ પીપલ મેનેજમેન્ટ કિયા એન્ડ ડાયવર્સિટી કો જો ડિઝાસ્ટર મેનેજમેન્ટ હૈ વો સબસે બેસ્ટ ઇન ઓડિશા હૈ બોલ કે. મેં યહાં પે યે ચીજ દેખા કે પિછલે 2014 મેં હુઆ, 19 મેં હુઆ, અભી 24 મેં હુઆ. યે તીન કેસ કો મેં સુનને કે બાદ જો અભી હમને ફેસ કિયા, ઉસમે એક હી ચીજ મેં બોલના ચાહતા હું કે દેર વિલ બી નો ફોકસ ઓન પીપલ હુ આર સ્ટેઇંગ એટ દેર ઇન ગુજરાત. ઓર દૂસરા ચીજ ક્યા હૈ કે એક એક સિનારિયો એસા થા જહાં પે એક બચ્ચા 104 ફીવર મેં ફીવર મેં હૈ 104 કે ફીવર મેં હૈ ઓર વો ક્યા કર રહા હૈ કે વહાં પે એનડીઆરએફ કા ટીમ આયા, હમ બુલા રહે હૈ ઉનકો, બહોત જોર જોર સે બુલા રહે હૈ. એન્ડ હોસ્પિટલ એમરજન્સી દિસ ઇઝ અ હોસ્પિટલ એમરજન્સી ઉનકો બતા રહે હૈ. કુછ જ્યાદા દૂર ભી નહીં, યહાં સે સિર્ફ 1 કિલોમીટર 1.5 કિલોમીટર ગયે તો ગધા ચોક આતા હૈ, વહાં તક છોડને કે લિયે બોલે. એક દો 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 રૂપિયે કા દો બિસ્કટ પેકેટ મુંહ પે ફેંક કે નિકલ ગયે. યે હૈ એનડીઆરએફ. એનડીઆરએફ કો કિસ લિયે હમ માનતે હૈ, તાકિ જવાન આતે હૈ હમારે સપોર્ટ કે લિયે, યે કે લિયે નહીં કે આયે પાણી ફેંકે ઓર દો બિસ્કટ પેકેટ યે 2000 લોગો કે મુંહ મે ફેંક કે ચલે ગયે. ઓર દૂસરા ચીજ યે હૈ કે કહીં સે ભી અગર કુછ ભી હેલ્પ માંગના ચાહતે હૈ તો માંગેંગે કૈસે? સારે હેલ્પલાઇન તો એન્ગેજ આ રહે હૈ તો માંગેંગે કૈસે? સભી લોગ છત પે લેકે એટલીસ્ટ હેલિકોપ્ટર કો હાથ તો હિલા રહે થે, કહીં પે એક જગહ પે રુક કે હેલિકોપ્ટર રુકતા હૈ, ડિફેન્સ કા હેલિકોપ્ટર જહાં ચાહે વહાં રુક સકતા હૈ, 20 ફીટ્સ કે બેસ મેં ઉસકો રુકને કા પ્રોવિઝન હૈ. હમ લોગો કો માલુમ હૈ, હમ ઉસ એરિયા સે બિલોંગ કરતે હૈ જહાં પે ફ્લડ્સ હર સાલ આતા હૈ, લેકિન મેનેજમેન્ટ હોતા હૈ વહાં પે. યે મેનેજમેન્ટ યહાં પે ભી કરના પડેગા, આગે સીખના પડેગા. યે બહોત ક્રિટિકલ ઇશ્યુ હૈ, આપ થોડા ગુજરાત મેં ઇસકો લાગુ કરવાઈએ. સુભાષીશ પ્રધાન ફ્રોમ ઓડિશા.
ગેરકાયદેસર રીતે જે બાંધકામ થયા છે, વિશ્વામિત્રીને પેક કરીને જે બાંધકામો કર્યા છે, બિલ્ડિંગો જહાજો ઉભા કર્યા છે, એના કારણે આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ હતી. મહેરબાની કરીને દરેક લોકોને કહું છું, પૈસા લઈ અને તમારા બંગલા બાંધવાનું બંધ કરો. લોકોના બંગલા તૂટી રહ્યા છે, લોકોના ઘર બહાર તણાઈ રહ્યા છે અહીંયા આગળ, અને મહેરબાની કરીને આ વસ્તુઓ કરવાની બંધ કરો. હરણી ની અંદરથી લોકલ માણસ ઉભો રહેશે વીએમસીમાં, એને જ જીતાડવામાં આવશે. કોઈ કોંગ્રેસ નહીં, કોઈ ભાજપ નહીં, અપક્ષનો માણસ હશે એને હરણી લોકલ જ હશે. અહીંયા આગળ કોઈ ડ્રેનેજ સિસ્ટમ હજી સુધી અમારે અહીંયા થઈ નથી. અમે લોકો પાણી નથી પીધું અહીંયા આગળ 3 દિવસ થી. ઇવન કોઈ ફોન ઉપાડવા માટે રેડી નથી અમારા. વિશ્વામિત્રીમાં સતત બીજી વાર પૂરા આ સિઝનમાં, વિશ્વામિત્રીમાં 1999 પણ આના કરતા ભયાનક વરસાદ પડ્યો હતો અને પૂર આવ્યું હતું. ત્યારે પણ આટલી ગંદી હાલત નહોતી કે જે 8 કે 10 ઇંચના વરસાદમાં થઈ છે. અને હજી જે બિલ્ડિંગો બની રહી છે એ બિલ્ડિંગો ફૂલ ફ્લેશ બની ગઈ, એના પછી 5 ઇંચ વરસાદ પડશે તો પણ આના કરતા બહુ ભયંકર હાલત ક્રિએટ થશે અહીંયા આગળ. મહેરબાની કરીને હજી પણ ગેરકાયદેસર રીતે બંધ કરો, નાળા બંધ કરવાના બંધ કરો. ત્યાં આગળ નાળા ખુલ્લા રહ્યો તો પાણી જવાની વ્યવસ્થા ચાલુ રાખો, તો આ પરિસ્થિતિ નહીં સર્જાય. હજી પણ કહું છું, અભિમાનમાં ના રહેશો, બીજેપી હોય કોંગ્રેસ હોય, 1 મિનિટમાં તખ્તાપલટ થતા વાર નહીં લાગે. કોઈ પણ સરકાર હોય, ખાલી એક બ્રોડર વ્યૂથી વિચારો કે તમે જે કન્સ્ટ્રક્શન આડેધડ પરમિશન આપેલી છે, નદીઓની ઉપર બંધ બાંધેલા છે, અને બધું પાણીનો રસ્તો કરતા નથી. પાણીનો રસ્તો તમારો ક્યાંથી થવાનો છે? પછી આવી રીતે બિલ્ડિંગમાં ઘૂસશે. 2019 જ્યારે પાણી આવ્યું હતું, પૂર આવ્યું હતું, એના કરતાં અત્યારે લગભગ 4 થી 5 ફૂટ વધારે પૂર આવ્યું છે. હવે અગાઉથી ચેતવીએ છીએ કે 2024 ચાલે છે, 2025, 2026, 2027 જ્યારે પૂર આવશે તો અમારા ફર્સ્ટ ફ્લોર પણ અંદર જશે. આ તમને પહેલેથી કહી રહ્યા છે કે તમારે જે વ્યવસ્થા થાય એ કરી લો પહેલા. નામ ઓકે, નો હેલ્પ નો વોટર. અહીંયા આગળ કોઈ પણ કોર્પોરેટર, કોઈ ધારાસભ્ય, કોઈ એમપી, કોઈ આવ્યું નથી, બરાબર છે? આ આખો એરિયા અત્યારે રિમોટ એરિયામાં કન્સિડર થઈ ગયો છેલ્લા 2.5 દિવસથી. કોઈ નેતાએ જોવા આવ્યું નથી. નેતાઓને ફોન કરીએ છીએ તો એ લોકોનું કેવું એવું છે, તમારી પાસે ટ્રેક્ટર હોય તો અમને મોકલો તો અમે હેલ્પ મોકલીએ. અમારી પાસે અહીંયા ખેતી કેળવા માટે અહીંયા બેઠા છીએ અમે લોકો, ખેતર અમારી પાસે ટ્રેક્ટર હોય. કોઈ હેલ્પ આવી નથી, કશું જ આવ્યું નથી. આજે આટલો એરિયા છે, બરાબર છે? તમે લોકોએ બિલ્ડરો જોડે મળીને પૈસા ખાઈને આટલી બધી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે, બરાબર છે? તમારી પાસે કોઈ ઓપ્શન નથી. તમારી પાસે પાણી આટલું બધું આવ્યું, તમે જોવા પણ આવવાનો ટાઈમ નથી તમારી પાસે. અહીંયા આજુબાજુના ગામડાના લોકો મદદ કરવા માટે આવ્યા છે, બરાબર છે? તમે લોકો કઈ હતા? આટલા મોટા બંગલા બનાવીને ઘરમાં બેસી રહ્યા ખાલી? કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં, કોઈને વોટ જ નહીં મળે, કોઈ નેતા, કોઈ પાર્ટી, કોઈ કામ જ નથી. એને જ વોટ મળશે. કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં. મારું નામ વલ્લભભાઈ ગાબાણી છે, હું છેલ્લા 8 વર્ષથી અહીં રહું છું. 2019 અંદર જ્યારે ફ્લડ આવ્યો ત્યારે 12 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારે અમારા પાર્કિંગમાં ફક્ત 1 ફૂટ પાણી આવ્યું હતું. આ વર્ષે એટલા જ વરસાદમાં અમારા પાર્કિંગમાં 4 ફૂટ પાણી આવ્યું છે. એનું કારણ શું? કોર્પોરેશન મનોમંથન કરે, કારણ કે આડેધડ બધા બિલ્ડિંગોને પરમિશન આપી દે છે. જ્યાં જ્યાં પાણી જવાનો રસ્તો હતો એ બધો બ્લોક થઈ ગયો છે, એટલે નદીનું પાણી બધું ડાયવર્ટ આ રોડ ઉપર, મેઇન આ રોડ ઉપર જાય છે. એટલે એમને ધ્યાન આપવાની જરૂર છે કે નદીમાંથી જે બાજુ પાણી ડાયવર્ટ થાય છે ત્યાં દિવાલ બનાવે અથવા તો મોટો પાળો નાખે, તો આવી સિચ્યુએશન ના થાય. અને આવી સિચ્યુએશન થાય છે પછી કોઈ કોર્પોરેશનના માણસો કે સરકારી માણસો ફોન ઉપાડતા નથી કે કોઈ ધ્યાન આપતા નથી કે પબ્લિકની શું હાલત થાય છે. તે તમે અહીંયા જોવા જશો, ટેમ્પલમાં કોઈ મદદ આવી નથી. કોઈ NDRF એક વખત પસાર થયો, એક કોથળી નાખીને જતો રહ્યો, એનો કોઈ જ મતલબ નહોતો. એનું કારણ હતું કે અહીંયા કેટલી વસ્તી છે, અહીંયા અમારા 1300 લોકો રહે છે. બાજુની સોસાયટીમાં જશો તો અમારા 5000 થી વધારે લોકો રહે છે. શું કરશે NDRF એક કોથળી નાખી જશે? એમાં ઉપરથી હેલિકોપ્ટર ગયા છે, હેલિકોપ્ટર બધું જોઈને ગયા છે કે અહીંયા પરિસ્થિતિ શું છે, પણ કોઈ મદદ અહીંયા આવી નથી. ચલો ઠીક છે, ઓકે, અમે સમજી શકીએ તમે બધી જગ્યાએ ઇન્વોલ્વ છો, પણ વિચાર કરો કે તમે જે નદી ઉપર બાંધ બાંધ્યા છે એની અસર 2019 હતી, પછી 2024 આવી, તમે કોઈ સ્ટેપ નથી લીધા, તમે પરમિશન આડેધડ આપેલી છે. હવે 2027 આંતી વધારે પૂર આવશે અને 2027 પહેલા માળે પહોંચશે, એના પહેલા અગાઉ ચેતવણી અમે કરીએ છીએ કે તમે એની વ્યવસ્થા કરો. શહેર પ્લાનિંગ કરો છો, ટાઉન પ્લાનિંગ TP બોલો છો, એના ભાવ તમે વધારવાનો છો, પણ એ ભાવ પ્રમાણે તમે આ વસ્તુને કરો. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ હું તમને કહું છું કે જેટલા બી વ્હીકલના ડેમેજ થયા છે, ગવર્મેન્ટ IRDAને તમે રેગ્યુલેટ કરો છો, સેન્ટ્રલ ગવર્મેન્ટની અંડર આ ડિપાર્ટમેન્ટ આવે છે. IRDAને કહો કે અત્યારે એની ગાઈડલાઇન્સ એ ના એ કરે કે અત્યારે એવી ગાઈડલાઇન્સ ના બનાવે કે તમારું આ ડેમેજ થયું, તમે ફોટો કેમ ના લીધો, તમે કેમેરો કેમ, તમે મોબાઈલનો ઇન્સ્યોરન્સ આપો છો એની જોડે? બીનો થઈને મોબાઈલ બગડશે તો શું કરશો તમે? અમારો 50,000 લાખ રૂપિયાનો મોબાઈલ છે, એનો ઇન્સ્યોરન્સ પણ તમે આપેલો છે કે ભાઈ તમે મોબાઈલ આપો, ઇન્સ્યોરન્સ નથી તો અમે લોકો ફોટો પણ પાડીએ.
એટલે આ ગાઈડલાઇન્સમાં પણ તમે ચેન્જ કરાવો મહેરબાની કરીને. આ બધી વસ્તુને એક વખત જોશો, હોલિસ્ટિકલી જોશો તો આ વસ્તુ આપણા માટે જ ઇમ્પ્રુવ છે. ખાલી ચાર માણસો પૈસા ખાઈને ઉભા થશો એમાં કોઈ મતલબ નથી. તમે જવાના છો, અમે જવાના છે, બધા ઉપર જ જવાના છે. કોણ લઈને જવાનું છે વસ્તુને થોડું સમજો. મારું નામ ધ્રુવ શાહ છે, હું એનો રહેવાસી છું ટેમ્પલ વ્યૂનો.